પાઠ ત્રણ, રમતના સાધનો. રમતના સાધનો વિશે એવું તો કોઈ જ નહીં બન્યું હોય કે ન જાણતું હોય, અને એ મજાની પાઠ છે. અને આ પાઠ તો બધાને ગમે, કેમ ભણવામાં રમતનું નામ પડે એટલે બહુ જ ગમે. રમવાનું તો અલગ અલગ સાધનો હોય જ છે, એવું ના બનતું હોય કે કોઈના ઘરે કોઈ જ પણ રમવાની ચીજ વસ્તુ હોય નહીં. ગમે તેમાંથી બાળકો પોતાના માટે રમવાની વસ્તુઓ બનાવી દે છે. તો પાઠ ત્રણમાં આપણે એ રીતે આજે સમજવાનો છે. અહીં કેટલાક રમતોના ચિત્રો આપેલા છે, એ ચિત્ર તેની સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાં આડા અવળા આપ્યા છે, તે આપણે સામે સાચું જવાબ લખવાનો છે. નંબર એક, હોકી. હોકીની રમત તો તમે ટેલિવિઝન પર જોઈ હશે, અને આ હોકી એ આપણી ખાસ રાષ્ટ્રીય રમત તરીકે પણ છે, જેમાં હોકીમાં એક લાકડી અને દડો હોય છે. બીજા નંબરના ક્રિકેટ. ક્રિકેટ તો દરેકે નાનપણથી માંડીને યુવા વર્ગ, વૃદ્ધા વર્ગ બધા જ લોકો ક્રિકેટ રમી ચૂક્યા હશે. ક્રિકેટમાં એવું ન બન્યું કે બોલ તો દરેકના ઘરે હોય જ છે, એવું કંઈ જ ન બને કે ક્રિકેટ કોઈએ રમી જ ના હોય, દરેક ક્રિકેટ તો રમી જ હશે. બેડમિન્ટન. બેડમિન્ટનમાં સામસામે બે જણા હોય, અને એક બેડમિન્ટન હોય અને એની સાથે ફૂલ હોય, એને સામસામે રમવાનું હોય છે. વોલીબોલ. વોલીબોલમાં અનેક લોકો યુવા વર્ગોવાળા ખાસ રમતા હોય છે, જેમાં બોલ થોડો કઠણ હોય છે અને સામસામે એકબીજાને પાસ કરવાનો હોય છે, અને વચ્ચે જાળી બાંધી હોય છે, જાળી ઉપરથી પાસ એટલે કે ઉડાડી અને રમવાનો હોય છે. બિલિયર્ડ. બિલિયર્ડ પર એક ટેબલ હોય છે, અને એના અંદર અલગ અલગ જાતના નાના બોલ્સ અને બે લાકડીઓ હોય છે, એ લાકડીઓની મદદથી બોલને મારી અને અલગ અલગ કાણાઓમાં એટલે કે જે ચોરસ બોર્ડ આપેલું છે એના અંદર કાણાઓમાં નાખવાનું હોય છે. બોક્સિંગ. બોક્સિંગ તો દરેકે જોઈ જ હશે, ઘરે એમને મેં રમતા ભણતા ચાલતા હાલતા બોક્સિંગ તો કરતા જ હોય છે, એકબીજાને મારતા જ હોય છે. નંબર સાત છે બાસ્કેટબોલ. બાસ્કેટબોલમાં પણ ઘણા બધા એકસાથે રમતા હોય છે, અને એમાં એક બોલ લઈ અને એક ઊંચા બાસ્કેટમાં નાખવાનું હોય છે, એ બાસ અને ગોલ કરવાનું હોય છે. ફૂટબોલ. ફૂટબોલમાં પણ ઘણા બધા લોકો છોકરાઓ રમતા હોય છે, અને એમાં એ બોલને પગેથી મારી અને એક દિવાલ એટલે કે જાળીવાળી દિવાલમાં પાસ કરવાનો હોય છે. ટેબલ ટેનિસ. ટેબલ ટેનિસમાં માત્ર બે જણ અથવા ચાર જણ પણ રમી શકે છે, એમાં નાના નાના બે હાથથી રમાય એવા ટેબલ ટેનિસના સાધન હોય છે, અને એક નાનો બોલ હોય છે. પછી લોન ટેનિસ. લોન ટેનિસ એટલે કે બહાર આંગણામાં એક દિવાલ સામે જ રમી શકાય, એક વ્યક્તિ જ રમી શકે છે. તો આ પાઠમાં આપણે જોયા ઘણા બધા રમતોના સાધનો હતા, અને દરેકે દરેક સાધન ન રમ્યા હોય પણ અમુક તો રમ્યા જ હશે. તો આમાંથી આપણને સ્વાધ્યાય તરીકે લેસન મળશે, આ સાધનો દોરવાના કે ચિત્ર એના ચોંટાડવાના કે કંઈ જ કરવા નથી, માત્ર આગળની જેમ પાઠ એક અને પાઠ બેની જેમ પાઠનું મથાળું મારી, નંબર એક કરી સામે હોકી, નંબર બે કરી એની સામે ક્રિકેટ, નંબર ત્રણ કરી બેડમિન્ટન, નંબર ચાર કરી વોલીબોલ, નંબર પાંચ કરી બિલિયર્ડ્સ, નંબર છ કરી બોક્સિંગ, નંબર સાત કરી બાસ્કેટબોલ, નંબર આઠ કરી ફૂટબોલ, અને નંબર નવ કરી ટેબલ ટેનિસ, અને નંબર દસ કરી લોન ટેનિસ એમ લખવાનું છે. તો આ પાઠ પૂરો.